वधारी पशुपालकों की चिंता। त्यौहार में घटी दूधनी मांग। दूधनी बनावट पर जीएसटी नाबूद करवा मांग। कोरोना महामारी ना कारणे दूधना व्यवसाय साथे संकळायेला पशुपालकोनी आर्थिक स्थिति कथळी रही छे। तरी राजकोट जिल्लाना धोराजीमां पशुपालनो व्यवसाय करी गुजरान चलावता पशुपालकोनी हालत कफोड़ी बनी छे। त्यौहार अने लग्न प्रसंग बंद होवाथी दूधनी मांग घटी छे, तेथी पशुपालकोने आर्थिक फटको पड्यो छे। पशुपालकोनी मांगणी छे के खेती करता खेडूतोनी जेम संकट समय पशुपालकोने पण सहाय करवी जोईए। ગાયનું ઘી દૂધ છાશ બધું વેચાણ બંધ છે, આ હાતમ છે તોય બધું બંધ છે, મીઠાઈ બધું તહેવાર જેવું કાંઈ છે નહીં કોરોનાને હિસાબે, હાવ માર્કેટ બજાર બંધ છે અત્યારે। એ કોરોનાની મહામારીને કારણે બજારમાં લગ્ન પ્રસંગ વાર તહેવાર બધું બંધ હોવાથી બજારમાં મીઠાઈ કે સ્વીટ કોઈ સ્વીટનું વેચાણ ઓછું છે, માટે દૂધનું વેચાણ પણ ઓછું થઈ રહ્યું છે। પશુપાલકોની માંગ છે કે રબડી શિખંડ સહિતની દૂધની બનાવટની વસ્તુઓ પર જીએસટી નાબૂદ કરવો જોઈએ, સાથે જે રીતે ખેતીની કરમુક્ત માળખામાં સમાવવામાં આવી છે તે જ રીતે પશુપાલનને પણ કરમુક્ત જાહેર કરવામાં આવે। કોરોનાના મહામારી હિસાબે દૂધના વેચાણમાં પણ થોડો ઘણો ફેર આવેલો છે અને પ્રસંગો તેમજ તહેવારો બંધ હોવાથી દૂધની મીઠાઈનું પણ વેચાણ બહુ જ ઘટી ગયેલું છે અને ઘીનું વેચાણ પણ એને હિસાબે બહુ ઘટેલું છે। તો સરકારશ્રીને મારી એટલી માંગણી છે કે જે દૂધના ઉત્પાદનો ઉપર જે ટેક્સ લગાડાય છે, જે શ્રીખંડ છે, રબડી છે, ઘી ઉપર જે 12% જીએસટી લાગે છે, એ જીએસટી હટાવી દેવામાં આવે અને દૂધના ઉત્પાદન અથવા પશુપાલનને પણ ખેતીની જેમ કરમુક્ત બનાવી દેવામાં આવે। કોરોનાની મહામારીએ ખેડૂતોથી લઈને પશુપાલકોની આર્થિક સ્થિતિને માઠી અસર પહોંચાડી છે। આ સ્થિતિમાં હવે સરકાર પશુપાલકોની વહારે આવે અને તેમને આ કટોકટીના સમયમાં આર્થિક મદદ કરે તેવી માંગ ઉઠી છે। હુસેન કુરેશી, TV9, ધોરાજી।